नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय हिंदी विषयांक पाठ 2 गिनती। विद्यार्थी मित्रों, तमे अगाउ धोरण 4 में गिनती भणीने आव्या छो, એટલે આપના માટે આ ગિનતી કોઈ નવું નથી, આપને ગિનતી આવડે જ છે। પણ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ચોથા ધોરણમાં જે ગિનતી શીખા છો એ કદાચ 1-20 સુધી આપણે ચોપડીમાં આવતી હતી, જે હવે આપણે આગળના ધોરણમાં, એટલે કે હવે આપણે આપણા 5મા ધોરણમાં એ આગળની ગિનતી શીખીશું। એ આગળની ગિનતી શીખ્યા પહેલા તમે જે અગાઉ શીખી ગયા છો એનો આપણે પહેલા અભ્યાસ કરીશું, પછી આપણે આગળ વધીએ। તો આપની પાસે પાઠ્ય પુસ્તક છે, તો એ પાઠ્ય પુસ્તકમાં તમે બીજો પાઠ કાઢશો એટલે ત્યાં તમને આ રીતે, તો મારે એ સમય નથી, બાજુમાં સુધી લખ્યું છે, આ રીતે તમને આપેલું છે જેમાં કીધું છે પઢીએ ઓર લખીએ, આપણે વાંચતો જોવાનું છે અને બાજુમાં લખી જવાનું છે। તો આપણે હકીકત કઈ રીતે, કયો અંક હિન્દીમાં કઈ રીતે લખવો એ આપણે સમજીશું અને આપણી સાથે લખીશું, અને સાથે એ અંકની સાથે સાથે આપણે એ અંકને શબ્દમાં પણ કઈ રીતે લખાય છે એની પણ આપણે માહિતી મેળવીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા લખવાની, આપણા ગિનતીની શરૂઆત કરીએ। તો જુઓ વિદ્યાર્થી, અહીં આપણને બોર્ડમાં તમને અહીં અંક લખેલા દેખાય છે, અહીં શબ્દમાં દેખાય છે। તો અહીં મેં જે બાજુમાં ખાલી જગ્યા રાખી છે એવી ખાલી જગ્યા તમારી પાઠ્ય પુસ્તકમાં પણ જોવા મળે છે। તો હું જે પહેલા લખી લઉં, આપણે શીખી લઈએ, પછી તમે તમારી પાઠ્ય પુસ્તકમાં લખજો। તો જોઈએ, સૌ પ્રથમ અંક પહેલેથી ચાલુ હોય છે, તો અહીં આ હિન્દીનો અંક છે, એક હિન્દીમાં કઈ રીતે લખે તો એ આપણે લખવાનો પ્રયત્ન કરીએ। એટલે હિન્દીમાં આવે તો એ જ એકને આપણે શબ્દમાં લખી શકીએ। સમજે છે વિદ્યાર્થી મિત્રો, કે ચોપડીમાં તમને જે માહિતી આપ્યું છે એવું અહીં લખવાનું છે, અહીં આપ્યું છે એવું, પણ લખવામાં શું ધ્યાન રાખવાનું છે, જેવું અહીં આપેલું છે એવું જ અહીં લખાવું જોઈએ, તો જ આપણો અંક સાચો મળે, નહીતર સાચો હોય નહીં। બીજો અહીં આપણને આપ્યું છે 2, અને હિન્દીમાં શું કહીશું આપણે 2, પછી અહીં આપ્યું છે 3, હિન્દીમાં 3 લખવા તો કેમ લખાશે આ રીતે, અને એને હિન્દીમાં બોલવું તો શું કહેવાશે 3। ત્યાર પછી 4 અંકમાં પણ આમ જ જેમ આપણે ગુજરાતીમાં લખીએ છીએ તે પછી પછી એને હિન્દીના શબ્દમાં એટલે લખવો છે તો એ 4 કહેવાશે, અને બોલવું છે તો એ 4 કહેવાશે। જોઈએ આપણે 4 પછી 5 અંકમાં, અહીં આપણે શબ્દમાં પણ એને 5 જ કરીએ છીએ, એના માટે બીજું કોઈ શબ્દ વપરાતો નથી। સમજાણો વિદ્યાર્થી મિત્રો, અહીં આ સુધી જોઈએ આપણે 6 કઈ રીતે લખીશું, હા જેમ આપણે તગડો કરીએ છીએ ઊંધો તગડો કરશું એટલે હિન્દીમાં શું થઈ જશે 6, જેને લખાશે કેમ આ રીતે 6 બોલે 6, જે આપણે હિન્દીના શબ્દમાં લખીએ છીએ। પછી અહીં 7, તો 7 અહીંયા છેડો છે એને આપણે ઉપર લઈ જવો પડે, હિન્દીના સકલામાં જે અંકમાં લખાય છે તો હિન્દીના સકલામાં આપણા છેડાના આધાર ઉપર લઈ જઈએ છીએ, જેને હિન્દીના શબ્દમાં પણ કહેવાશે 7। પછી 8, 8 પણ એ રીતના લખાશે જેમ આપણે ગુજરાતીમાં આંકડો કરીએ છીએ, કહેવાશે પણ 8, પણ હિન્દી શબ્દમાં લખવાનો છે।
ત્યાર પછી 9 9 આપણે આ રીતે લખાય છે અને જેને હિન્દીમાં શું કહેવાય 9 ત્યાર પછી 10 તો 1 અને 0 હિન્દીના શબ્દમાં કેમ લખશો આપણે 10 જોયું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 1 થી શરૂઆત કરી હતી અહીં આપણે 10 સુધી પહોંચ્યા છીએ એટલે હિન્દીમાં અંકમાં અને શબ્દમાં બંનેમાં કઈ રીતે લખીએ છીએ એ જોઈએ તો ત્યાંથી આપણે આગળ વધી હવે તો 11 11 ને આપણે હિન્દીમાં કઈ રીતે લખાય તો જે તમે એકડો શીખી ગયા હતા તો 11 કેમ લખાય અંકમાં એ આપ જાણો છો કે બે એકડા 11 અહીં આપણે હિન્દીના બંને એકડા કરશું અને એને હિન્દીમાં શું લખાશે હિન્દીમાં આપણે શબ્દમાં 11 તો નહીં લખીએ તો ક્યાં લખશો આપણે 11 11 એવી જ રીતના એ બાર અંકમાં આવી રહ્યું છે એટલે પછી એને હિન્દીમાં શબ્દમાં કઈ રીતના લખશો આપણે હા બરોબર એ બાજુમાં લઈ ગયું છે કોઈ લેસ સાચું 12 એ જ રીતે અહીં આપણા 13 તો એને શું લખશો આપણે શબ્દમાં 13 અહીં 14 એને આપણા લખશો આપણે 14 હિન્દીના શબ્દમાં શું કહેશો આપણે 14 અહીં 15 હિન્દીના શબ્દમાં શું કહેશું એને 15 તો વિદ્યાર્થી મિત્ર અહીં આપણે 1 થી 15 સુધી ગિનતી જોઈ હવે એકવાર આપણે બોલી જઈએ જેથી આપણે એ ગિનતી પાકી પણ થઈ જાય તો જુઓ અહીં આપણે જોઈએ અંકમાં તો આપણને ખબર છે 1 2 3 4 બોલાય છે તો હિન્દીમાં એને બોલવું છે તો કઈ રીતના તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 સમજાણ આ 15 એ 15 હવે આને જોઈ અને તમારી પાઠ્યપુસ્તકમાં લખી દેશો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આગળ વધીએ 15 પછી અહીં આપણને 16 આપ્યા છે 16 કેમ લખશો અંકમાં તો 1 અને 6 તો જેને હિન્દી શબ્દમાં આપણે શું કહીએ છીએ તો 16 16 પછી આપણે પહોંચ્યા છીએ 17 17 આપણે 7 મેં તમને જ્યારે લખવાનું કીધું હતું એટલે કીધું હતું ગાંધીનો છેડો છે એને આપણે ઉપર લઈ જવો પડે અને 17 તો એને હિન્દી શબ્દમાં શું કહેશું સત્ર ત્યાર પછી પહોંચ્યા છીએ આપણે એકડે આપણે 18 તો જેને આપણે શબ્દમાં શું કહીએ છીએ 18 ત્યાર પછી એકડે 9 19 9 તો જેને આપણે હિન્દી શબ્દમાં શું કહીએ છીએ 19 19 આ રીતે આપણે લખીશું ત્યાર પછી પહોંચ્યા છીએ આપણે બગડે ને 20 તો 20 ને આપણે હિન્દીમાં કેમ લખીશું તો 20 સમજાણો અહીં આપણે 20 સુધીની ગિનતી પૂરી કરી કે જે તમે અગાઉના કદાચ તમે ચોથા ધોરણમાં અહીં સુધી ગીતની તમારી બુકમાં તમારી ચોપડીમાં આવતી હશે અને આપ ત્યાં સુધી સારી રીતે શીખી ગયા છો જે આપને આવડેલું તો હવે પછી જે આપણે લખીશું તે આપણે 21 થી કે જે આપણા પાંચમા ધોરણમાં છે જ્યાંથી આપણે શીખવાની શરૂઆત કરવાની છે તો આપણે પહોંચ્યા છીએ 21 તો જો અહીં તમે જોઈ શકો છો કે તમને બગડો લખતા પણ આવડે છે અને એકડો લખતા
કે એ અલ્ફા તમે હિન્દીમાં કઈ રીતે લખતા એ તમે શીખી ગયા એટલે અહીં આપણે પહેલા હિન્દી અંકમાં લખીશું એક મિસ્ટે બગડો અને એગડો તો એને શબ્દમાં શું કહેવાય તો 21 કહેવાય શું કહેવાય 21 એટલે 21 બગડે એટલે 21 એટલે હિન્દી શબ્દમાં શું કહેવાય આપણે 21 એ જ રીતે 22 તો બે બગડા 22 તો 22 ને આપણે હિન્દીમાં અંકમાં લઈએ તો બગડો લખતા આપણે ખાસ છે ઘોડે છે તો એને હિન્દીમાં શું કહેશું તો બા ઈ સ તો એ લખશું આપણે બા ઈ સ ત્યાર પછી સરસ આપણે બગડો અને તગડો તો બગડે તગડે કેટલા થાય 23 બરોબર તો હિન્દીમાં આપણે શું કહેશું એને તે ઈ સ સમજાણું કે હિન્દીમાં આપણે શું કીધું એમને તે ઈ સ ત્યાર પછી બગડે છોકરે 24 બરોબર બોલ્યા તમે હા એને આપણે શું કહેશું હિન્દીમાં ચોવીસ હિન્દીમાં પણ લખશું આપણે 24 ત્યાર પછી બગડે અને પાંચ લે 25 તો 25 ને હિન્દીમાં આપણે કેમ લખશું 25 એક ચોથો અડધો અને એક ચોથો આખો 25 આ રીતે આપણે લખવામાં આવે છે ત્યાર પછી તમે જ્યાં પહોંચ્યા ત્યાં હું જોઉં કે બગડો અને છગડો બગડે છગડે 26 બરોબર છે આપણે એને હિન્દીમાં કેમ લખશું 26 તમે પણ એક બગડો એક બ આપો ને આપણે બગડોમાં શું બોલશું 26 બરોબર છે પછી બગડો અને સાતડો 27 એને હિન્દીમાં શું કહેશું સતાઈસ શું કહેશું 27 ત્યાર પછી ત્યાં તમે પહોંચ્યા છો 28 બગડો અને આઠડો હિન્દીમાં શું કહેશું એને અઠાઈસ અઠાઈસ જેને આપણે ગુજરાતીમાં 28 કહીએ છીએ એને હિન્દીમાં શું કહેશું 28 સરસ પછી 29 બગડો અને નવડો જેને હિન્દીમાં શું કહેશું આપણે 29 29 જેને આપણે 29 કહીએ છીએ ત્યાર પછી 30 તગડો અને 0 જેને હિન્દીમાં શું કહેશું આપણે 30 સંદેશ વિદ્યાર્થી મિત્રો યાદ પછી આપણે ત્યાં આગળ વધીએ તો 31 તગડો અને એકડો 31 અને હિન્દીમાં શું કહેશું આપણે 31 31 અહીં બંને પર 31 પછી શું આવે 32 હા તો શું લખશું આપણે તગડો અને બગડો એમાં હિન્દી જેને આપણે હિન્દી શબ્દમાં શું કહેશું 32 સમજાણ 31 પછી 32 પછી આપણે આવે છે બે તગડા કેટલા થાય 33 બરોબર છે જેને આપણે શું કહીશું 33 સમજાણો બરોબર છે પછી અહીં આપણે 33 સુધી કેટલા આવે 34 તગડે ચોગડે 34 જેને આપણે હિન્દીમાં શું કહીશું 34 સમજાણો બરોબર છે ત્યાર પછી તગડે 5 તગડે 5 કેટલા થાય 35 બરોબર છે હિન્દીમાં 35 નહીં કહેવાય હિન્દીમાં શું કહેશું આપણે 35 તે આપણે બાજુમાં લખીએ છીએ 35 પછી બે તગડે છગડે 36 બરોબર છે હિન્દીમાં આપણે શું કહેશું 36 અહીં આપણે 37 તગડે સાથે 37 જેને હિન્દીમાં શું કહેશું
सेतीस શું કહેશું સે તીસ પછી 38 તગડા એટલે 38 જેને હિન્દીમાં શું કહેશું ઓડતીસ તો ઓ 38 શું કહેવાય 38 પછી 3 9 તગડે 9 લે 39 જેને આપણે શું કહેશું 39 स उनतालीस नहीं जोड़ेंगे 40 जेने शू कहू अपने हिंदी में 40 समझाणो विद्यार्थी मित्र अहीं तमे 16 थी 40 अथवा आपणे 1 थी 15 એટલે કે 1 થી 40 સુધીની ગિનતી આપણે અહીં જોઈએ ફરી પાછો આપણે એક વખત બધી ગિનતી હિન્દીમાં કેમ બોલાય છે એ બોલી જઈએ જોઈએ અહીં એકડે છેડે 16 જેને આપણે શું કીધું 16 પછી એકડે 17 તો 17 કોઈ એકડે આપણે 18 18 એકડે 9 ને 19 તો 19 બગડે એટલે 20 તો 20 16 17 18 19 20 પછી અહીં આપણે બગડે 21 21 બે બગડે 22 તો 22 બગડે તગડે 23 તો 23 બગડે છોકડે 24 તો 24 બગડે પાંડે 25 તો 25 બગડે છોકડે 26 તો 26 બગડે સાતડે 27 તો 27 બગડે આઠડે 28 તો 28 બગડે નવડે 29 તો 29 તગડે 30 તો 30 કે 21 22 23 24 25 26 27 28 29 30 આ રીતે આપણે હિન્દી શબ્દમાં ઉચ્ચાર કરીએ છીએ અને લખીએ પણ છીએ ત્યાર પછી 20 પછી તગડે એટલે 31 તો 31 તગડે બગડે 32 તો 32 બે તગડે 33 તો 33 તગડે છોકડે 34 તો 34 તગડે માથે 35 તો 35 તગડે છેડે 36 તો 36 તગડે સાતડે 37 તો 37 તગડે આઠડે 38 તો 38 39 તગડે નવડે 49 તો 49 અને છોકડે નવડે 40 તો 40 31 32 33 34 35 36 37 38 39 ને 40 સમજાણો વિદ્યાર્થી મિત્રો આમ સરસ મજાની રીતે અહીંયા આપણે 40 સુધી ગિનતી ભણી હજી આપણે 10 એટલે 41 થી 50 ની ગિનતી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી આગળ વધીએ આપણે તો 40 સુધી ગિનતી તમે છેલ્લે જોઈ પછી ચોપડે એટલે 41 41 તો ત્યાંથી આપણે હજી આગળ વધીએ તો એને હિન્દીમાં ફક્ત કઈ રીતે લખીશું તો 41 પછી ચોપડે બગડે 42 તો જેને હિન્દી શબ્દમાં આપણે શું કહેશું 42 42 ત્યાર પછી ચોપડે બગડે 43 તો જેને હિન્દી શબ્દમાં આપણે શું કહેશું તો તે તા લી સ સરસ ત્યાર પછી બે છોકરા 44 બરોબર બોલે તમે જેને આપણે હિન્દીમાં શું કહેશું 44 ત્યાર પછી છોકરે પાછળ 45 બરોબર છે તો જેને હિન્દીમાં શું કહેશું આપણે 45 છોકરે છોકરે 46 તો જેને આપણે હિન્દી શબ્દમાં શું કહેશું 46 ત્યાર પછી 44 ગુજરાતીમાં શું કહીએ છીએ 47 હિન્દીમાં શું કહેશું 47 સમજાણો ત્યાર પછી 48
48 पर हिंदी में શું કહેશું આપણે ઓડતાલીસ સમજાણો સરસ પછી અહીંયા ચોગડે નવડે 49 જેને આપણે હિન્દી માં શું કહેશું 49 શું કહેશું 49 અને છેલ્લે પાંચડે વિંડે 50 જેને હિન્દી માં પણ શું કહીએ છીએ આપણે 50 જો એક ચોગડે એકડે 41 જેને આપણે શું કહેવાય 41 ચોગડે બોલે 42 જેને શું કહેવાય 42 ચોગડે તમે 43 જેને હિન્દીમાં શું કહેવાય 43 બે ચોગડા 44 તો જેને હિન્દીમાં શું કહેવાય 44 ચોગડે પાંચને 45 તો જેને હિન્દીમાં શું કહેવાય 45 ચોગડે છગડે 46 તો જેને હિન્દીમાં શું કહેવાય 46 ચોગડે સાતડે 47 જેને હિન્દીમાં શું કહેવાય 47 ચોગડે આઠડે 48 જેને હિન્દીમાં શું કહેવાય 48 ચોગડે નવડે 49 તો જેને હિન્દીમાં શું કહેશું આપણે 49 અને પાંચડે 0 50 હિન્દીમાં પણ આપણે એને 50 કહેશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 50 સુધીની ગિનતી પૂર્ણ કરી આપે મારી સાથે લખી પણ કરી હવે આપણે આ 1 થી 50 એ 50 ગિનતી જે શબ્દમાં છે એ શબ્દમાં આપણે હિન્દીમાં એ વખત બોલીશું આપ મારી હારે બોલવાનો પ્રયત્ન કરજો જેથી આપણે કઈ રીતે બોલાય છે એની આપણને ખ્યાલ પડી જાય તો જોઈએ પહેલું છે 1 2 3 4 5 6 7 8 9 10 જો વિદ્યાર્થી મિત્રો જ્યાં શબ્દોમાં આપણે બોલવામાં ફેર પડે છે એ ખાસ ધ્યાન રાખવું નવ ને નવ ને નો એવું બોલે છે એટલે સમજાણો ને આપણે જૂથ આપણી પાસે ચોપડી છે એ સામે બોલી રાખશું તો આપણને વધારે મજા આવશે અને સમજાશે પછી 11 તો 11 હ 12 હ 13 હ 14 હ 15 હ 16 હ 17 હ 18 હ અહીંયા 18 ને શું બોલાય 18 હ 19 20 સમજાણો કે જ્યાં શબ્દમાં ફેર પડે છે બોલવામાં ત્યાં ખાસ ધ્યાન રાખવું કે આપણે જે બોલીશું એવું લખીશું જો સાચું બોલીશું તો આપણે સાચું લખીશું એટલે ખાસ ઉચ્ચારણ કરવામાં આપણે ધ્યાન રાખીશું ત્યાર પછી આપણે આગળ વધીએ તો 21 22 25 26 27 28 29 30 સમજાણો આપણે કઈ રીતે બોલા મારી હારે વાંચો છો ને તમે બોલો છો કોને બોલજો મારી હારે 31 32 33 34 35 36 38 39 40 સમજાણો આપણે 40 સુધી પહોંચ્યા મારી હારે બોલો પણ છો પછી 41 42 43 44 46 47 48 49 50 તો આપ સારી રીતે 50 સુધીની ગિનતી બોલી આપણ અને આપને આવડી પણ ગયું તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં જુઓ તમારે પાઠ્ય પુસ્તકમાં અહીં આ કાચબાનું ચિત્ર છે તો જે તમારે અહીં એકથી આ જે ટપકા છે એ તમારે જોઈને જવાનું છે જોઈને જે સરસ મજાનું કાચબાનું ચિત્ર થઈ જશે એનો આપણે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ 50 સુધીની ગિનતી પૂર્ણ થઈ છે તો એ 50 સુધીની ગિનતીના આધારે આપણે હોમવર્કમાં આપણે હોમવર્ક જોઈએ તો 1 થી 50 સુધીની ગિનતી એકવાર રફ બુકમાં લખવાની છે જે તમે આપણે લખીને પાઠ્યપુસ્તકમાં
જ્યાં બાજુમાં જગ્યા ખાલી છે ત્યાં જોઈ જોઈને લખીને જેમ મેં બોર્ડ ઉપર લખી એમ તમે તમારી બુકમાં લખી તો એ 50 એ 50 ગીંદી એક વાર અહીંયા આપણે જે દેવા લખેલી છે એમ દેવા નહીં પણ એક જ લાઈન અંકમાં ને શબ્દમાં બે વાર એક વાર આપણે લખવાની છે અંકમાં લખવાની એટલે કે આપણે અંક કહેવાય અને આને શબ્દમાં કહેવાય એટલે અંક અને શબ્દમાં આપણે એક વાર આ 1 થી 50 સુધીની ગીંદી સારા અક્ષરે લખવાની છે અને પાકી કરવાની છે.